નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણે ફરી વખત એકવાર મળ્યા છીએ ધોરણ અગિયારનો પાઠ અગિયારમો ગદ્ય વિભાગનો પહેલો પાઠ બરાબર આમ કહેવાય જાય તો પહેલો અને અગિયારમો પાઠ પૃથુ ચરિતમ પૃથ્વીનું ચરિત્ર આની અંદર છે એમનું વર્ણન કરવામાં આવેલું છે આપણે પહેલાં જોઈએ કે પ્રસ્તાવનાની અંદર કઈ રીતે જે વાત કરવામાં આવી છે વ્યાસની રચના મનાતા અઢાર પુરાણોનું સંસ્કૃત સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે પુરાણનું વિષયગત લક્ષણ આપતા જણ જણાવાયું છે કે પુરાણ પંચલક્ષણમ એમના માટે એક શ્લોક પણ ખૂબ જ પ્રચલિત છે સર્ગશ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી વંશાનુચરિતમ વહ પુરાણ પંચલક્ષણમ આવી રીતે એક શ્લોકના માધ્યમથી પણ તમે આ પુરાણના પાંચ લક્ષણો છે યાદ રાખી શકો છો તો અર્થાત પુરાણના પાંચ લક્ષણ છે જેમ કે સર્ગઃ એટલે સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન બીજું છે પ્રતિસર્ગઃ એટલે સૃષ્ટિના પ્રલયનું વર્ણન ત્રીજું છે વંશઃ એટલે કે સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની યાદી ચોથું મનવંતર મનવંતર એટલે કે બે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન અને પાંચમું વંશાનું ચરિત એટલે કે જે તે વંશમાં થયેલા કેટલાક પરાક્રમી રાજાઓનું ચરિતનું વર્ણન છે આની અંદર આપવામાં આવેલું છે બરાબર તો પુરાણના પાંચ લક્ષણ છે સર્ગશ પ્રતિ સર્ગશ વંશો મનવંતરાણી છે વંશાનું ચરિતમ ચેવ પુરાણ પંચ લક્ષણમ તો પુરાણના આવા લક્ષણો આપવામાં આવ્યા છે તમને બધાને ખબર જ હશે કે અઢાર પુરાણ છે એ આપણે ખૂબ જ પ્રચલિત છે એમના માટે પણ એક શ્લોક છે બરાબર મદવયમ ભદ્વયમ છે બત્રયમ વા ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષે તો આવી રીતે પુરાણને યાદ રાખવા માટે પણ આ શ્લોક છે એ ખૂબ જ મહત્ત્વનો છે કે કઈ રીતે તમે બધાય પુરાણના નામ છે એ યાદ રાખી શકો છો મદ્વયમ ભદ્વયમ છે મદ્વયમ માર્કંડે પુરાણ અને મત્સ પુરાણ ભદ્વયમ એટલે ભાગવત પુરાણ અને ભવિષ્ય પુરાણ તો એવી રીતે આખા શ્લોકના બધાય અર્થો છે બધાય નામો અઢારે અઢાર નામો છે એ આપવામાં આવેલા છે બરાબર મદ્વયમ ભદ્વયમ બત્રયમ બ્રહ્મપુરાણ બ્રહ્મ વૈ વસવત પુરાણ અને બ્રહ્માંડ પુરાણ આવી રીતે લગભગ અઢારે અઢાર પુરાણના બધાના નામ છે આની અંદર આપવામાં આવેલા છે તો આ શ્લોકના માધ્યમથી આપણે અઢાર પુરાણના નામ પણ યાદ રાખી શકીએ છીએ બરાબર મધ્વયમ ભદ્વયમ છે વા બદ્રયમ વા ચતુષ્ટયમ અના પલિંગ કુત કુષકાની પુરાણ આની પ્રચક્ષ તો અઢાર પુરાણના નામ આવી રીતે છે અને પુરાણના પાંચ લક્ષણનો પણ આવી રીતે શ્લોક છે સર્ગસ્ચ પ્રતિ સર્ગસ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનું ચરિતમ છે વ પુરાણ તો આવી રીતે આપણે એ બંને છે યાદ રાખી શકીએ છીએ હવે શું કહે છે આગળ ભારતીય પ્રાચીન પરંપરાઓ અને ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે વળી સામાન્ય જન પુરાણનો સ્વાધ્યાય કરીને તેમાં વર્ણિત મહાનુભાવોના જીવનને જાણી શકે છે અને તે પ્રમાણે પોતાનું જીવન બનાવવાની અને તે પ્રમાણે જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે મત્સ્યપુરાણમાં આવતા પૃથ્વીચરિત્રના આધારે આ પાઠ સંપાદિત કર્યો છે પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્નની પ્રાપ્તિનો સર્વપ્રથમ ઉપક્રમ કરનારા રાજા તરીકે પૃથ્વીનો નિર્દેશ છે ભૂમિનું દોહન એટલે કૃષિકર્મ આમ કૃષિ કર્મના પુરસ્કર્તા તરીકે પુરાણોએ પુરાણોએ જે રીતે પૃથ્વી વર્ણન કર્યું છે તેનો મર્મ સમજ સમજવા જેવો છે અહીં ભૂમિને ગાયના રૂપે અને પૃથ્થુને દોહનનાર રૂપે વર્ણવવામાં આવ્યા છે આ દોહન ક્રિયાની પાછળ રહેલો આશય પ્રસ્તુત પાઠની અંદર કરવામાં આવેલો છે તેનો મુખ્ય કેન્દ્ર તે છે બરાબર કે કઈ રીતે રાજાઓ પૃથ્વીએ છે એ ભૂમિનું છે એ દોહન કર્યું હતું બરાબર તો તેમના વિષયનો પાઠ છે આની અંદર આપવામાં આવેલો છે કે કઈ રીતે તેમને આખું આ વર્ણન છે આ પાઠની અંદર આપવામાં આવેલું છે આપણે જોઈએ કે પાઠની અંદર શું શું કહેવા માગે છે પણ પ્રસ્તાવનાની અંદર જે વાત કરી એ આપણે યાદ રાખવાની છે ખાસ તો પુરાણના જે પાંચ લક્ષણો છે તો પુરાણના પાંચ લક્ષણો આપણને ખાસ યાદ રહેવા જોઈએ સર્ગ પ્રતિસર્ગ વંશ મનવંતર અને મનસાનું ચરિતમ બરાબર છે તે આપણને ખાસ યાદ રહેવા જોઈએ આગળ જોઈએ પાઠની અંદર શું કહેવા માગે છે જો પાઠ ખૂબ જ સરસ મજાનો છે અને આની અંદર આપણને સમજવાનું પણ ઘણું મળશે શું કહે છે કે સ્વયંભુવસિંહ મનોવંશે અંગ નામક રાજા અભવદ બરાબર સ્વયંભુવ મનો જો સરસ રીતે આપણને આ પાઠ છે એ તમને અનુવાદ સહિત દેખાય એટલા માટે આપણે આવી રીતે છે એ કરીએ છીએ સ્વયંભુવ સ મનોવંશે એટલે સ્વયંભુ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા છે એ થઈ ગયો અંગ નામક રાજા અભવત સહ દયાળુ ધર્મ નિરતઃ આશીત સહ એટલે તે દયાળુ અને ધર્મ એટલે ધર્મનિષ્ઠ નિરત એટલે શું થાય નિષ્ઠ તે દયાળુ હતો અને ધર્મપરાયણ આપણે જેને કરીએ કહીએ છીએ બરાબર ધર્મનિષ્ઠ હતો તસ્ય વેન નામક પુત્ર સમ અભવત તસ્ય એટલે તેનો વેન નામનો પુત્ર સમ અભવત એટલે થયો તેને વેન નામનો એક પુત્ર છે તેમનો એને જન્મ થયો સૂર અધર્મ નિરત જ આસિદ સહ એટલે તે ક્રૂર અને અધર્મમાં નિરત એટલે રચ્યો પચ્યો રહેનારો હતો કોણ તો આજે જે અંગ નામના રાજા હતા બરાબર તેમનો પુત્ર વેન છે બરાબર તે કેવો હતો એમના પિતા દયાળુ અને ધર્મવાળા હતા તો એમનો પુત્ર છે એ કેવો હતો તો કે ક્રૂર અને અધર્મમાં છે એ હંમેશા નિરત રહેતો હતો

અને સજ્જનોને અપમાનિત કર્યા હતા જે ખરાબ લોકો હોય તેમને જે દુર્જનો હોય છે તેમને એ સત્કાર આપતો હતો અને જે સજ્જન વ્યક્તિ છે એમને એ ધિક્કારતો હતો અપમાનિત કરતો હતો ફલતઃ દિનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિત ફલત એટલે તેના પરિણામરૂપે ચોર વગેરેની પ્રવૃત્તિ છે એ બધી પ્રવર્તી રહી હતી બરાબર પ્રવર્તી રહી એટલે ફેલાઈ રહી હતી ચોરી વગેરે જેવા કાર્યો છે એ બધી જગ્યાએ જોવા મળતા હતા નામ ધનધાન્યમ જ દુર્જનેહી પરિહતમ નામ એટલે સજ્જન વ્યક્તિઓના સજ્જન લોકોના ધનધાન્યને છે એ દુર્જનોએ ચોરી લીધું હતું પરિહત એટલે ચોરી લેવું યજ્ઞ અભાવે દૂર દુર્ભિક્ષા પ્રવર્ત એટલે શું કહે છે કે યજ્ઞ કર્મના અભાવે છે એ દુર્ભિક્ષ એટલે દુકાળ છે એ પડી રહ્યો હતો પ્રવર્તી રહ્યો હતો દુકાળ છે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી ભૂતલમ યજ્ઞ દાનરહિતમ નિર્ધર્મમ ચ સંજાત ભૂતલ છે ધરતી છે એ યજ્ઞ દાન વગરની છે એ ધર્મવિયો થઈ ગઈ હતી બરાબર તો આ પેલા ફકરાનો છે અનુવાદ આવી રીતે હતો શું તો કે સ્વયંભુવ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો તેને વેન નામનો પુત્ર થયો તે ક્રૂર અને અધર્મમાં રચ્યો પ્રચ્યો રહેનારો હતો તેણે યજ્ઞ દાન વગેરે સત્કર્મનો નિષેધ કરેલો હતો તેણે દુર્જનોનો સત્કાર કર્યો હતો અને સજ્જનોને માનિત કર્યા હતા પરિણામે ચોર વગેરેની પ્રવૃત્તિ બધે પ્રવર્તી રહી હતી સજ્જનોના ધનધાન્યને દુર્જનોએ ચોરી લીધા હતા યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો ધરતી યજ્ઞદાન રહિત એટલે વગરની થઈ ગઈ હતી અને ધર્મવિહોણી થઈ ગઈ હતી તો આવો પહેલાં ફકરાનો છે અનુવાદ થાય છે શું કહે છે બીજા ફકરાની અંદર અશ્યા દુરવસ્થાયામ પ્રજારક્ષણાર્થમ ઋષય પ્રવૃત્તા અસ્યા એટલે આ દુરઅવસ્થાયામ એટલે વિષમ પરિસ્થિતિ પરિસ્થિતિમાં શું કહે છે પ્રજા રક્ષણાયમ પ્રજાની રક્ષણ માટે ઋષય પ્રવૃત્તા એટલે ઋષિઓ છે એ પ્રવૃત્ત થયા હતા તે વેનો દંડિત મારી તસ્ચઃ તે એટલે તેમણે વેનને દંડિત કર્યો અને મારી તસ એટલે મારી નાખ્યો એણે વેનને શું કર્યું બધા ઋષિ મુનિઓએ તો કે તેમને દંડિત ખીરા અને તેમને મારી નાખ્યો તદનંતરમ ઋષય તસ્ય પૃથુ નામકં પુત્ર રાજ્યાસને પ્રસ્થાપિતવંતઃ તદનંતરમ એટલે ત્યાર પછી ઋષિઓએ ઋષિઓએ તેમના પૃથુ નામના પુત્રને રાજગાદી ઉપર બેસાડ્યો બરાબર પ્રસ્થાપિત એટલે બેસાડ્યું રાજ્યાસન એટલે રાજ્યના આસન ઉપર એમના પૃથુ નામના પુત્રને તેમને બેસાડ્યો પૃથુ દયાળુ ધાર્મિક આસિત પૃથુ છે એ એકદમ દયાળુ અને ધર્મનિષ્ઠ હતો ધાર્મિક એટલે ધર્મનિષ્ઠ હતો વેનસ્ય શાસને પીડિતા પ્રજા તમ ધાર્મિકમ પૃથું ઉપતસ્થુ શું કહે છે તો કે વેનના શાસનની અંદર જે પીડાયેલી પ્રજાજનો છે એમણે અભિષેક પામેલા તે ધર્મનિષ્ઠ પૃથુની પાસે ઉપસ્થિત થયા તે પૃથુમ ઉપસ્તસ્થું એટલે તે પૃથુની પાસે છે એ ઉપસ્થિત થયા કેવા તો કે વેનના શાસનની અંદર જે ખૂબ જ પીડાયેલા હતા તેવા લોકો સુધારતાયા યા પ્રજાયા પરિપાલનાય ધાન્યમ અપેક્ષિત આસિદ સુધારતાયા એટલે ભોગથી પીડાયેલી પ્રજાના પૂર્ણપલે પાલન માટે ધાન્યની અપેક્ષા હતી પરિપાલનાય એટલે તેમનું પાલન પોષણ કરવા માટે ધાન્યમ અપેક્ષિત એટલે ધાન્યની તેમની અપેક્ષા હતી ભૂતલમ યજ્ઞ દાનરહિત ચ ચાીદ ભૂતલમ એટલે ધરતી છે યજ્ઞ અને દાનથી રહિત વિહવણી થઈ ગઈ હતી બરાબર નિધર્મમ ચાશી તાદૃશ ભૂતલમ દૃષ્ટવા પૃથુમ તમ દગધૂમ ઉદ્યતઃ અભવત તેવી ધરતીને જોઈને પૃથુ તેને દગ્ધતઃ એટલે બાળી નાખવા માટે છે એ તૈયાર થયો દગ્ધુમ બરાબર આમ અનુભવા જાય તો બાળવું પણ થાય તત ઇમમ ભૂ ગોરૂપમ આ ગોરૂપમ આસ્થાય પાલયિતુમ ઉદ્યતા ત્યારે પછી આ ધૂપ જેને બાળવા માટે તૈયાર છો પછી આ ધરતી ગાયનું રૂપ લઈને નાસી જવા તત્પર થઈ બરાબર કારણ કે પૃથ્વીને બાળી નાખવાનો પ્રયત્ન કરતો હતો પૃથુ તસ્યા પૃષ્ઠત્વ અનુગત પૃથ્વી છે એ તસ્યા એટલે તેની પાછળ છે એ ગયો અંતે એકાદ સ્થિત કરો ભૂમિ અબ્રવિત અંતે એટલે છેવટે એક સ્થાનમાં ઊભી રહીને હું શું કરું બરાબર એવું છે એ ભૂમિ એમ કરી ધરતી છે એ બોલી પૃથુ અપી સ્થાવર ચરસ્ય તમ ઈપ્સી તમ દેહિ તામ અબ્રવિદ બરાબર એટલે શું કીધું કે પૃથુએ તેને કીધું કે પૃથ્વીએ પણ સ્થાવર એટલે વૃક્ષ વગેરે ને જેમ તેમ ફરતા મનુષ્ય વગેરેને ઈષ્ટ વસ્તુ આપજે એમ કહ્યું ભૂ તથા સ્તુક્ તત્રિતા ભૂ એટલે પૃથ્વી છે ગાય માતા ધરતી છે એ ભલે તેમ થાવો એમ બોલીને ત્યાં જ ઊભી રહી ગઈ તામ ગોરૂપાં સ્થિતા ભૂમિ પૃથ્વી દોહઃ તામ ગોરૂપમ પૃથ્વીએ તે ગાયરૂપી ધરતીને દોહી અસ્મિન દોહન કર્મણી અન્નુપ પ્રભુતમ દુગ્ધમ પ્રાપ્તમ આ દોહવાના કર્મમાં અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું કે ન અને ન પૃથ્વી નામ પ્રજામ સંરક્ષિતા અનુરંજિતા છ આ દોહવાના કર્મના કારણે તે અન્ન વડે જે દૂધ પ્રાપ્ત થયું હતું અન્નરૂપી દોહવાના કર્મમાં અન્નરૂપી પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું તે અન્ન વડે પૃથ્વીએ પ્રજાઓ પ્રજાજનોની રક્ષા કરી અને તેમનું મનોરંજન છે એ એમને કર્યું મનો અનુરંજિતા બરાબર છે તેમનું રક્ષણ કર્યું એવ પ્રકારક પૃથુચરિત પુરાણેવ વર્ણિત અસર આવા પ્રકારનું પૃથુચરિત પુરાણોમાં વર્ણવાયેલું છે વસ્તુ ઇદમેક રૂપકસ્તી હકીકતમાં આ એક રૂપક છે તદનુસાર રાજા ગોપાલ તે પ્રમાણે રાજા ગોવાળ ભૂતલમ ગો ધરતી ગાય દોહનમ કૃષિ કર્મ દોહનમ એટલે દોહનક્રિયા ખેતી કામ છે તે ચ અન્નમ અસ્તિ દૂધ અને અન્ન છે અર્થાત પૃથ્વ ગોપાલ ભૂતલ રૂપા ગા કૃષિકર્મણા દૂદોહ એટલે કે પૃથ્વી રૂપી ગોવાળે ધરતી રૂપી ગાયને ખેતી કામ કરીને દોહી હતી અસ્િન દોહનકર્મ અન્નૂપ દુગ્ધ પ્રાપ્તમ આ દોહવાના ક્રમમાં તેને અન્નૂપે દુગ્ધેયી પ્રાપ્ત થાય છે અસ્ય રૂપકયાશ સંદેશ યથા ગોપાલ સ્વિયા ગા પ્રેમણા પરી પાલયતી પરી પાલિતા અસો પ્રાપ્ત સાયી નિયતકાલ નિયતપરીમાણ દુગી તથા રાજા અપી સ્વકીયમ ભૂતલમ પ્રેમણાં પરિપાલ શું કહે છે કે જે આ અન્ન પ્રાપ્ત થયું અશ્ય રૂપકાસ્ય સંદેશઃ કે આ રૂપકનો આ સંદેશ છે શું છે જેમ ગોપાળ ગોવાળ છે પોતાની ગાયને પ્રેમથી પાળે છે અને પૂર્ણપણે પાળવામાં આવેલી ગાયને તે સવાર સાંજ જો લખ્યું છે કે તે સવાર સામ દોગી છે સાયમ પ્રાત જેથી નિયતકાલમ એવું લખેલું છે કે સવાર સાંજ નિયત કાળે જે એનું નક્કી કરેલું હોય તે સમયે પ્રમાણમાં દોવે છે તેમ રાજાએ પણ પોતાની ધરતીને પ્રેમથી પાળવી જોઈએ બરાબર શોકીયમ ભૂતલાહ પ્રેમના પરિપાલયે તો પ્રેમથી પાળવી જોઈએ પરિપાલિત ભૂતલમ અસો શરદી વર્ષાયામ ચેતી નિયતકાલમ નિયતપરિમાણમ એવ દુહ્યાત શું કહે છે કે આ જેમ પાળવી જોઈએ અને પછી જે રીતે પાળેલી ધરતીને તેમણે શરદ ઋતુમાં અને વર્ષાઋતુમાં નિયતકાળે નિયત પ્રમાણમાં દોહવી જોઈએ

જેવી રીતે સુખ એ છે શ્લોકની અંદર બહુ ધાન્ય પ્રવૃત્તોય જનો લોલુપમાનસ ન ચેતસ ભૂતલ રક્ષે હાનીરવા સૃષિચ ગોરક્ષ્ય સર એવ વાણીક્યથ ભૂતલેક્ષતેશ સંશય સુખ એ છે કે આ બધું આ ઘણું બધું જે ધાન્ય મેળવવા માટે પ્રવૃત્ત થયેલા લોભી મનવાળો માણસ જો ધરતીની રક્ષા નહીં કરે તો નુકસાન જ થશે જો બહુ ધાન્ય પ્રવૃત્તોયમ એમ જનહ લોલુપમાનસ જો લોભીઓ થશે ન ચેતસંભૂતલે રક્ષે જો તે પૃથ્વીની રક્ષા નહીં કરે હાનિ રેવ ભવિષ્યથી તો શું થશે તો કે એકદમ નુકસાન છે એ થશે સસ્યમ કૃષિષ્ઠ ગોરક્ષમ સર્વ એવ વાણિક્યથ સસ્યમ એટલે જે એમણે સસ્યમ કૃષિષ્ઠ એટલે ધરતીની જે રક્ષા છે એ નથી થતા બરાબર ધરતીની રક્ષા ન થતા ધાન્ય બરાબર સર્વ એવો વાણિક્યતઃ ખેતી વગેરે જે છે ભૂતલે રક્ષે નિત્ય નશ્યત તે મને સંશય ખેતી વગેરે જે ગોપાલન છે એ બધું વેપાર વાણિજ્ય જે છે એ હંમેશા ના નાશ પામે છે એવા શંકા નથી કારણ કે જો ભૂતળ એટલે પૃથ્વીની આપણે રક્ષા કરશું નહીં તો તો આવો આ પાઠની અંદર છે એ ભાઈ વાત કરવામાં આવેલી હતી આપણે સ્વાધ્યાયની અંદર ટિપ્પણીને તે છે એ આપણે સારી રીતે છે એ જોઈ ગયા છીએ બરાબર છે આપણે બધાએ આ સારી રીતે બધું જોયું છે જો સંધિ આપવામાં આવી છે

તો આ બધી સંધિઓ છે એ પણ આપણે છે એ સારી રીતે યાદ રાખવાની છે વિશેષ આ પાઠની અંદર બીજું કાંઈ નથી આપવાનું તમને વિવરણાત્મક નોંધ આપેલી છે અને સમીક્ષાત્મક નોંધ આપેલી છે બધાએ ખાસ એમાં ધ્યાન રાખવાનું છે સમીક્ષાત્મક નોંધની અંદર રાજા તરીકે પૃથ્વીનું વર્ણન છે ગાય તરીકે ભૂતલનું વર્ણન છે અને પૃથ્વીના દોહન ક્રિયા એટલે કૃષિ કર્મ છે એમનું વર્ણન છે એ કરવામાં આવેલું છે બાકી સ્વાધ્યાયની અંદર તમે આ જે સવાલ જવાબની દે છે બરાબર સવાલ જવાબ છે ગુજરાતીમાં છે વેન રાજા કેવો હતો તો કે વેન રાજા કુરુ અને અધર્મમાં સદા રજો રહેનારો હતો વગેરે જેવા જે કંઈ આપણા ક્વેશ્ચન આન્સર છે સવાલ જવાબ છે સમીક્ષાત્મક નોંધ છે જો આ ખાસ તમારે કરવાની છે રાજા તરીકે પૃથ્વ તો તમે પાઠની અંદર જે ભીણા છે બરાબર દુરાચારી દંડિત કરીને તેની હત્યા કર્યા પછી ઋષિએ તેમના પુત્રને રાજગાદી પર બેસાડ્યો પૃથ્વી દયાળુને ધર્મ નિરત હતો વગેરે જેવું તેમનું વર્ણન છે એ કરવાનું વેનના ક્રૂર શાસનમાં પીડાયેલો પ્રજાજનોને ધર્મનિષ્ઠ પૃથ્વના રાજાભિષેક વખતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ભૂખથી પીડિત પ્રજાજનોના પોષણ માટે અનાજની આવશ્યકતા હતી તે પૂર્ણ કરવા માટે રાજા પૃથ્વીએ ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ ખેતી કામ કરીને પ્રજાજનોને પૂર્ણ રૂપે પોષણ છે એ કરેલું હતું વગેરે જેવી રીતે પૃથ્વી તરીકે રાજા તરીકે પૃથ્વીનું છે એ વર્ણન આવી રીતે કરવામાં આવ્યું છે તેમ ગાય તરીકે ભૂતલનું વર્ણન કરવાનું પૃથ્વી તરીકે દોહન કર્મ જે કૃષિ કર્મ ભૂમિનું દોહન એટલે પૃથ્વીનું દોહન ભૂમિનું દોહન એટલે કૃષિ કર્મ આપણે જે પાઠની અંદર આવેલો છે બરાબર ગોવાળ દ્વારા વર્ણન દોહન દોહવાનું વર્ણન છે પુરાણ પંચલક્ષણ જો સમીક્ષાત્મક નોંધ છે બરાબર છે પાંચમું ટોપિક છે એ આમ જોવા જાય ને તો પુરાણના પાંચ લક્ષણો છે તમને આમાં શું શું શીખવા મળે છે આવું કે આપ્યું નથી પણ આપણે શીખવા જેવું છે બરાબર જો પુરાણના પાંચ લક્ષણ છે સર્ગહ પ્રતિસર્ગ વંશ મનવાંતર અને વંશાનું ચરિતમ બરાબર છે તો આ બધી સંખ્યા દર્શનને અનુસરે છે બધી વસ્તુઓ કેમ તો કે સત્વ રજસ અને તમો તમો ગુણ છે એ પ્રકૃતિમાં ગુણશોભ થાય છે બરાબર છે તો આ બધી વસ્તુઓની અંદર પછી સ્વયંભવ મનુનું વર્ણન છે પછી ભૂતળની અંદર રક્ષિત અરક્ષિત પૃથ્વીનું વર્ણન દુર્ભિક્ષઃ એટલે દુકાળ તો આવા બધા છે જે પ્રશ્નો છે એ તમે તમે જોઈ શકો છો બરાબર આપણે પાઠ્યપુસ્તકની અંદર આ ચાર પ્રશ્નો છે આપવામાં આવેલા છે બરાબર એ ચાર પ્રશ્નો આપણે છે એ સારી રીતે જોયા છે આ ચાર પ્રશ્નોના આધારે આપણે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના આધારે આપણે સારી રીતે છે એ આપણું કાર્ય છે એ કર્યું છે બરાબર તો એ પ્રશ્ન ઉપરથી આપણને ખબર પડે કે કઈ રીતે આપણે આ પાઠ્યપુસ્તકની અંદર જે આપણે પ્રશ્નો છે એ આપણે પૂરા કર્યા છે તમે બધાય સારી રીતે આ છે એ પાઠ સાંભળો હશે અને બધાને સારી રીતે બધી ખબર પણ પડી ગઈ હશે તો બધાયના આજના લેક્ચર માટે આટલું તે હવે પછી આગલા લેક્ચરની અંદર આપણે આગળના પાઠનો છે અભ્યાસ કરશું હસ્તું છે શ્રી કૃષ્ણ